ગુજરાતના ધંધુકામાં શહેરમાં ગોળી મારીને નિર્મમ હત્યા કરી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સુરતમાં પણ પડ્યા છે. સુરતમાં હિન્દુ સંગઠનમાં ભારે રોષ જોવા મળ્યો હતો. યુવકે મૂકેલા વિડીયોમાં કોઈપણ પ્રકારનો વિવાદાસ્પદ બાબત ન હોવા છતાં પણ તેને મોતના ઘાટે ઉતારી દેવાયું હોવાનું હિન્દુ સંગઠનોએ જણાવ્યું હતું. ઘટનાને લઈને આરોપીને ફાંસી આપવા માટેની માંગ કરાઈ રહી છે. ભરવાડ સમાજના યુવાનની ગોળી મારી હત્યા કરનાર આરોપીઓ સામે તાત્કાલિક અસરથી શિક્ષાત્મક પગલાં લેવાય તેવી માંગ કરાઈ રહી છે. કિશન ભરવાડની જે પ્રકારે હત્યા કરાઈ છે તેને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના સમર્થકો સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદન આપી હુમલાખોરો સામે પગલાં લેવાની માંગ કરાઈ હતી. ઝડપથી આરોપીઓને કડકમાં કડક સજા કરાય તે પ્રકારની વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સાથે ભરવાડ સમાજ દ્વારા રજૂઆત કરાઈ હતી. હસમુખભાઈ રૈયાણી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ. ગત રોજમાં આપણે હિન્દુઓ એક હિન્દુ અમારા હિન્દુત્વના કાર્યકર્તા અમારા હિન્દુ સાથીની હત્યા વિધર્મીઓ દ્વારા હત્યા કરવામાં આવી છે. એના વિરોધમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચલાવવામાં આવે અને એમને જલ્દીમાં જલ્દી ફાંસી આપવામાં આવે, જેથી આવનારા સમયની અંદર ક્યારેય આવી ઘટનાઓ બને નહીં એના માટે અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા છે. ગૃહમંત્રી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવશે. ગૃહમંત્રી સાહેબે કીધું હોય, એમની નૈતિક જવાબદારીના હિસાબે કીધું છે, પણ અમારી લાગણી અને માંગણી રજૂ કરવા અમે આજે કલેક્ટર સાહેબને આવ્યા છીએ. જય શિયારામ. જય શિયારામ. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ભરવાડ સમાજ દ્વારા કિશન ભરવાડની હત્યાના વિરોધમાં મોટી સંખ્યામાં કલેક્ટર રાયે પહોંચી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.